નવરાત્રી પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા. ગેરકાયદે હથિયાર અને કારતૂસ સાથે 5 ઈસમોની ધરપકડ. રિવરફ્રન્ટ અને વાસણામાંથી ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. 6 પિસ્તોલ, 3 દેશી તમંચા, 6 કારતૂસ સાથે 5 ઝડપાયા. શહેરના અલગ અલગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન. નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયા માં આપનું સ્વાગત છે. હું ઈમાની આપની સાથે. તો નવરાત્રી પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોટી કાર્યવાહી કરી છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહી હેઠળ ગેરકાયદેસર હથિયાર અને કારતૂસ સાથે કુલ 5 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે પિસ્તોલ, તમંચા, કારતૂસ અને દેશી તમંચા સહિતનો મુદ્દામાલ જપ્ત પણ કર્યો છે. પ્રાથમિક તપાસમાં ઈડરથી 5 દેશી પિસ્તોલ લાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તો કોણ છે આ આરોપી અને શું છે સમગ્ર ઘટના તે જોઈએ. આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારો અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. ક્રાઇમ બ્રાન્ચે 6 દેશી બનાવટની પિસ્તોલ, 3 તમંચા અને 6 કારતૂસ સાથે 5 લોકોને ઝડપી લીધા છે. 6 દિવસ પહેલા પણ ક્રાઇમ બ્રાન્ચે દેશી બનાવટની 8 પિસ્તોલ અને 39 કારતૂસ સાથે 4 લોકોને ઝડપી લીધા હતા. આમ છેલ્લા એક અઠવાડિયામાં ક્રાઇમ બ્રાન્ચે 17 હથિયાર, 45 કારતૂસ સાથે કુલ 9 લોકોની ધરપકડ કરી છે. સરખેજના અંબર ટાવરમાં રહેતા મોહસીન ઉર્ફે મોટા સલીમભાઈ મણિયારને પોલીસે વાસણાના શાસ્ત્રી બ્રિજ પાસેથી દેશી બનાવટની 5 પિસ્તોલ, જેની કિંમત રૂપિયા 1,25,000 હતી, તેની સાથે ઝડપી લીધો હતો. આ પહેલા મોહસીન સરખેજમાં એક ગુનામાં પકડાઈ ચૂક્યો છે, જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ રોડ પર લેમન ટ્રી હોટલ પાછળની ખુલ્લી જગ્યામાંથી પોલીસે એક દેશી બનાવટની પિસ્તોલ, 2 દેશી તમંચા અને 1 12 બોરના તમંચા અને 6 કારતૂસ સાથે 4 આરોપીને ઝડપી લીધા હતા, જેમાં મોહમ્મદ ફાઝિલ તુર્કી, મતિન નઝારુલ તુર્કી, મોહમ્મદ ફૈઝાન તુર્કી, અનીસ તુર્કીનો સમાવેશ થાય છે. જેમાંથી આરોપી અનીસ તુર્કી 1 વર્ષ પહેલા શાહીબાગમાં મારામારીના ગુનામાં પકડાયો હતો અને 6 દિવસમાં ક્રાઇમ બ્રાન્ચે દેશી બનાવટની 8 પિસ્તોલ, 39 કારતૂસ સાથે 4ની ધરપકડ કરી છે. જણાવી દઈએ કે અગાઉ પણ આવી કાર્યવાહી કરવામાં આવી છે. 25 સપ્ટેમ્બર 2024ના રોજ ગેરકાયદે હથિયાર સાથે પકડાયા હતા, ત્યારે પણ ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. આ મામલે પોલીસે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે અને હથિયાર ક્યાંથી લાવ્યા, કેવી રીતે લાવ્યા અને તેમનો પ્લાન શું હતો સહિતની માહિતી મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 25/9/2024ના રોજ અગાઉ જ્યારે મોટી સંખ્યામાં ગેરકાયદેસર હથિયારો અને કારતૂસ પકડાયા હતા, એ ગુનાની તપાસ દરમિયાન એ ગુનાના સંલગ્ન નહીં પણ બીજી કેટલીક ફળદાયક હકીકત મળેલી અને એ હકીકત આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ 2 ટીમ દ્વારા કુલ 9 હથિયાર, 5 કારતૂસ, 6 કારતૂસ અને 5 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. આ પૈકી જે મુખ્ય આરોપી છે, જેની પાસેથી વધુ જથ્થો પકડાયો છે, એ આરોપીનું નામ છે મોહસીન ઉર્ફે મોટા યુસુફ મણિયાર, જે અંબર ટાવર સરખેજ અમદાવાદ શહેર ખાતે રહે છે. આ મોહસીન જે છે એ આ હથિયારો ઈડર ખાતેથી લાવેલો હતો અને ત્યાં કોઈ કલ્પેશ ઠાકોરના નામની વ્યક્તિ સાથેના સંપર્કમાં આવેલો. મોહસીન જ્યારે વૃક્ષા ચોરીના ગુનામાં સાબરમતી જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો, તે વખતે આ ઠાકોરના સંપર્કમાં આવેલો અને એ લોકોની જે મિત્રતા વધી એમાં જ્યાં ખબર પડી હતી એ મોહસીનને કે કલ્પેશ ઠાકોર ગેરકાયદેસર હથિયારો લાવી અને વેચે છે અને એમાંથી એ આર્થિક ફાયદો પણ મેળવે છે, જેથી એની પાસેથી એણે 5 પિસ્ટલ, દેશી બનાવટની 5 પિસ્ટલ છે એની પાસેથી ખરીદેલી અને એ અહીંયા વેચાણ અર્થે લાવેલો હતો અને જે માહિતી મળતા એને વિશાલાથી ફતેવાડી જવાના પાછળના રોડથી અને અટક પકડવામાં આવેલો છે. એ જ રીતે બીજા એક જે 4 આરોપી જે છે એ પૈકી મોહમ્મદ ફાઝિલ તુર્કી, જે ચીપા સોસાયટી દાણીલીમડા ખાતે રહે છે, મતિન તુર્કી જે મિર્ઝાપુર કોર્ટની સામે રહે છે નવસુંદરા કોમ્પ્લેક્સમાં, અને અનીશ તુર્કી એ અભિષેક એસ્ટેટ શાહીબાગ ખાતે રહે છે, અને મોહમ્મદ ફૈઝાન તુર્કી જે મિર્ઝાપુર કોર્ટની સામે વસુંધરા કોમ્પ્લેક્સ પાસે રહે છે. માહિતી મુજબ આ લોકો પણ આ જે ગેરકાયદેસર હથિયારો
ઉત્તર પ્રદેશ સંભલ ખાતેથી લાવેલા, કારણ કે આમ ચારેય આરોપીઓ મૂળ સંભલના છે અને અહીંયા ઘણા વર્ષોથી અહીંયા રહે છે, અને ત્યાંથી લાવેલા. એ પૈકી દેશી કમંચા 3, એક પિસ્ટલ અને 0.315 ના બોરના 4 કાર્ટ્રીજ અને 12 બોર દેશી કમંચાના 2 કાર્ટ્રીજ થઈ તે લોકો પકડાયેલા છે.